શક્તિશ્રમ ન્યૂઝ ની ચેનલ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો. સુરત ખાતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડજની, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સ્પોર્ટ્સ મંત્રી હર્ષ સંઘવી તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મંત્રીઓ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં 36મી નેશનલ ગેમ શો સમાપન સમારોહ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને આ ગેમ્સના આયોજનનો અવસર આપવા બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરેલ. ગુજરાતે નેશનલ ગેમ્સનું ખૂબ ટૂંકા ગાળમાં આયોજન કર્યું. દેશભરમાં વિવિધ રમતોના ખેલાડીઓએ આ ગેમ્સમાં ભાગ લીધો. કેન્દ્ર સરકારો ગુજરાત સહિત રાજ્યોમાં ઉદ્યોગ રોજગારને વેગ આપતો વધુ એક નિર્ણય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રીય કેબિનેટ દીનદયાલ પોર્ટ કંડલા અંતર્ગત તુણા ટેકરા પર રૂપિયા 5963 કરોડના ખર્ચે 2 પોર્ટ ટર્મિનલના નિર્માણને મંજૂરી આપી છે. આ નિર્ણયથી દીનદયાલ પોર્ટની ક્ષમતામાં થશે વધારો. પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન હેઠળ ગુજરાતમાં પોર્ટ આધારિત રોજગારી મળશે. ગુજરાત ભાજપ સરકારનો વધુ એક જનહિતલક્ષી નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સ્લીમ ક્લિયર સેલની જૂની યોજનાઓમાં તારીખ 7 જાન્યુઆરી 2023 સુધી 100% પેનલ્ટી માફી આપવાનો જનહિતલક્ષી નિર્ણય કર્યો. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સ્લમ ક્લિયર સેલની જૂની યોજનાઓમાં અગાઉ તારીખ 13/7/2022થી 90 દિવસ સુધી 100% પેનલ્ટી માફીનો આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહન વળતર યોજના અંતર્ગત કરેલી જાહેરાતનો લાભ 10,583 લાભાર્થીઓ લીધો હતો અને વધુમાં વધુ લાભાર્થીઓ લાભ મેળવી શકે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પેનલ્ટી માફી યોજનાની મુદત તારીખ 7/1/2023 સુધી લંબાવી આપી. સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન્સ આફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો. સિમકો સનલાઇટ પેન્ટ્સ ગુજરાતમાં માર્ગ સલામતી તથા ટ્રાફિક નિયમ પાલનમાં જાગૃતિ લાવવા ઉત્કૃષ્ટ કામગીરી કરનારને વાહન વ્યવહાર મંત્રીશ્રી અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના અધ્યક્ષ પુણેશભાઈ મોદીના હસ્તે આજે ગાંધીનગર ખાતે વિવિધ 3 કેટેગરીમાં ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ 2022 એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં વિવિધ 3 કેટેગરી માટે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને એવોર્ડ માટે પસંદગી પામનારને અનુક્રમે રૂપિયા 1.25 લાખ, રૂપિયા 1 લાખ અને રૂપિયા 75,000ની રકમ અને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારનો શિક્ષકો માટેનો મહત્વપૂર્ણ નિર્ણય. રાજ્યની તમામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂપિયા 5,000, 8,000 અને છઠ્ઠો પગાર મુજબ 9,334,800, ગ્રેડ પે 4,200 મંજૂર કરવાનો લેવાયો નિર્ણય. ગુજરાત કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા આજરોજ રાજકોટ આવી પહોંચતા રાજકોટમાં ફૂંકાય પરિવર્તનનો પવન. યુવા પરિવર્તન યાત્રાનું રાજકોટ ખાતે ભવ્ય સ્વાગત કરાયું. શ્રી સિકોતર ટ્રેડર્સ સિમેન્ટ, લોખંડના પતરા, લોખંડ પાઇપ, ચેનલ, એંગલ, બારી બારણા, સિમેન્ટ તથા બિલ્ડિંગ મટીરિયલ્સના વેપારી, રેલવે સ્ટેશન રોડ, દિયોદર, BK. ગુજરાત ભાજપ દ્વારા આયોજિત ગુજરાત બનાસકાંઠામાં આવશે, જેમાં ગૌરવ યાત્રા 16 ઓક્ટોબર છાપીમાં ભવ્ય સ્વાગત થશે અને 2 દિવસીય બનાસકાંઠામાં ભ્રમણ કરશે, જેમાં મગરવાડા, વડગામ, વગદા, પાલનપુર, ચડોતર, ડીસા, આખોલ, જેરડા, સાંભરવાડા, ધાનેરા, રાહ, બોરડુ થઈ થરાદ પહોંચશે, જ્યાંથી 17 ઓક્ટોબરે વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, રાજપુર, થરા, સિહોરી અને કંબોઈ થઈ પાટણ તરફ પ્રસ્થાન કરશે. બનાસકાંઠાના ડીસા તાલુકાના મુડેઠા ગામે 70.87 કરોડના ખર્ચે એગ્રો ફૂડ પાર્ક GITC મંજૂર કરાઈ છે, જેનું ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. કાંકરેજના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાના પ્રયાસોથી મુડેઠા ગામે એગ્રો એન્ડ ફૂડ પાર્ક GITC મંજૂર થતાં આ વિસ્તારમાં રોજગારીની મોટી તકો ઊભી થશે.